મહેસાણાના વીરતા ગામે સાંસદની ઉપસ્થિતિમાં સ્વજનોની યાદમાં 1000 વૃક્ષોનું વાવેતર કરાયું. ગામને હરિયાળું બનાવવા માટે ગ્રીન આર્મી તથા ગ્રામલોકોએ બીડું ઝડપ્યું. મહેસાણા તાલુકાના વીરતા ગામે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા ગ્રીન આર્મીના સહયોગથી તથા ગ્રામલોકોની ભાગીદારીથી મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં દરેક લોકો દ્વારા સ્વજનોની યાદમાં એક એક વૃક્ષ વાવી તેને ઉછેરવા માટે જવાબદારી સ્વીકારી હતી. તેમજ કાર્યક્રમના અંતે સાંસદની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. મહેસાણા તાલુકાના વીરતા ગામે રવિવારે સમગ્ર ગામમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામલોકો તથા સુરત ખાતે કાર્યરત ગ્રીન આર્મીના સહયોગથી આંધ્રપ્રદેશથી 10 ફૂટ લાંબા વિવિધ પ્રકારના વૃક્ષોના 1000 છોડ લાવી તેનું ગ્રામના દરેક લોકો દ્વારા પોતાના સ્વજનની યાદગીરી રૂપે એક વૃક્ષ વાવ્યું હતું, જેમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ જોડાયા હતા. કાર્યક્રમના અંતે સાંસદ તથા ભાજપના આગેવાનો તેમજ ગ્રામલોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો, તેમજ અન્ન ભેળા એના મન ભેળા ઉક્તિ સાર્થક કરી બતાવી, તેમજ સમગ્ર ગ્રામલોકો દ્વારા ગામને હરિયાળું બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી. અહેવાલ કમલેશ પટેલ, પાટણ. ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન સુરત દ્વારા સાહેબ વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. આજે આપણે પીડા અને વેદના પર્યાવરણ પ્રત્યે ખૂબ સહાનુભૂતિ તરીકે આપણે આગળ વધવું પડશે. મારે ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન વિશે મારે થોડીક ટૂંકી વાત કરવી છે. તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાન છેલ્લા 8 વર્ષ પૂરા થયા, 9મા વર્ષમાં બેઠું છે. ત્યારે હું આપને આ વીરતા ગામને નહીં, સુરતને નહીં, ગુજરાતને નહીં, પૂરા ભારતને હું એક સંદેશો આપવા માગું છું કે સાહેબ હવે આપણે જો મોડું થશે તો આ ધરતી ઉપર રહેવા લાયક વાતાવરણ નહીં બચે, તો આપણા કુટુંબ કબીલા મોટર બંગલા ક્યાંથી બચશે? આપણે બહુ બેદરકારીમાં સૂતા છે સાહેબ. મારે ટૂંકી થોડીક વાત કરવી છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાનમાં 8 વર્ષની માલિપા અમારી પાસે 2 નર્સરી છે, 300 સભ્યો છે, એને અમે સૈનિક કહીએ છીએ. જેમ દેશની બોર્ડર સીમાડા ખૂંદે છે અને આપણે ચેનથી સૂઈ છીએ, આપણે આ દેશની માલિપા સુખી સંપન્ન હોય, આ રાષ્ટ્રની માલિપા સુખી સંપન્ન હોય અને આપણા સૈનિકો દેશની બોર્ડરના સીમાડા ખૂંદતા હોય અને આપણે ચેનથી સૂઈ શકતા હોય, ત્યારે આપણે એક ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ હોઈ શકે કે આપણે 2-5 વૃક્ષ માકે નામ આપવા જોઈએ. અને આ વૃક્ષ આપણે કોઈના માટે કામ નથી કરવાનું, પણ આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવા માટે કરવાનું છે. અમે 1 લાખ વૃક્ષો વાવી કે સાહેબ 2 લાખ વૃક્ષો વાવી એમાં અમે કોઈ ઉપકાર નથી કરતા, પણ આપણે આપણા પરિવાર માટે, આપણા ગામ માટે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવાનું છે. અને અમારી ગ્રીન આર્મી ટીમ ગુજરાતમાં નહીં, વીરતા ગામમાં નહીં, પણ પૂરા ગુજરાતના ગામડે ગામડે જાય અને આ અમારો સંદેશો પ્રેરણા લે, અમે તમારે માટે ખંભે ખંભા મિલાવી તમને સહકાર આપવા, વૃક્ષો માટે, ટીકાળ માટે, તમામ સાધન સામગ્રી માટે અમારી ટીમ તૈયાર છે. પણ સાથે અહીંયા સાંસદ માનની શ્રી હરિભાઈ છે, ત્યારે હું સાહેબ એક રિક્વેસ્ટ કરીશ, કાનમાં એટલી વાત કરો કે હવે આપણે જનભાગીદારી કરવાની છે. જનભાગીદારીમાં તમારે શું કરવાનું છે? લોકો પાસે, લોકો ઉજેર છે, લોકો દત્તક લે છે, પણ તમે ફક્ત આંધ્રપ્રદેશથી 10-10 ફૂટના વૃક્ષો આવે છે તે અને ટીકાર્ડ આપો, એટલે હું ભારતના તમામ સાંસદો પાસે, ગુજરાતના સાંસદો પાસે અને આ મહેસાણા જિલ્લાના સાંસદો પાસે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામને હું રિક્વેસ્ટ કરું છું કે હવે વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. જો આ ધરતીને માતાને બસાવી છે, સૃષ્ટિને બસાવી છે, તો આપણી પાસે વાત કરવાનો સમય નથી. વંદે માતરમ ભારત માતા કી જય. ઉભા છીએ ત્યાં વીરતા ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં અને ગામમાં જે વૃક્ષો વાવવાનો જે કાર્યક્રમ થયો છે, ખરેખર મહેસાણા જિલ્લાના લોકસભાના અને સંસદ સભ્ય તરીકે ખરેખર હું બધાને બિરદાવું છું. આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ, ગ્રીન આર્મી ટીમ આખી આ સુરત ખાતેની જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે, ખરેખર એ અભિનંદનને પાત્ર છે. અહીંયા માન્ય તુલસીભાઈ એ મારી સમક્ષ ઊભા છે. અમારા વિનોદભાઈ પણ વીરતાના વતની છે, સુરતમાં પૂર્વ કોર્પોરેટર કંડક છે. અહીં અમારી જિલ્લા પંચાયતના સદસ્ય, શિક્ષણશ્રીના ચેરમેન માનેશ મુકેશભાઈ સરપંચ છે ને ગામના આગેવાનોની, એમની ગ્રીન આર્મી ટીમ સતત અહીંયા કામગીરી જે કરી રહી છે, દેખરેખની જે કામ થઈ રહી છે, ખરેખર પ્રેરણાદાયક છે. અને 9 વર્ષ પહેલાં માન્ય તુલસીભાઈએ જે આ ભગીરથ કાર્ય શરૂ કરેલું, તો આજે કહેતો ગર્વ થાય, મને જાણીને બહુ આનંદ થયો કે 1.25 લાખ જેટલા વૃક્ષો તમે ઉછેરી દીધા છે અને મોટા થઈ ગયા છે.
અને એમને જે એટલે એ જે કાર્ય કરી રહ્યા છે ખરેખર આવનારી પેઢીને પ્રેરણારૂપ મળી રહી છે, આપણને પણ પ્રેરણા મળી રહી છે. અમે તો એમને પણ હું આહવાન કર્યું કે મહેસાણા જિલ્લામાં અમારા લોકસભા વિસ્તારમાં તમે આવો, તમારા નીચે નવી ટીમો ઊભી થાય, તમારા નેતૃત્વમાં તમારા માર્ગદર્શનમાં આજે તમને જોઈને લોકોને પ્રેરણા થાય કે ગામવાળા બેસી રહ્યા હતું ને આપણે પણ એમાં જવું જોઈએ, જોડાવવું જોઈએ. તો એવો સંદેશો તમે આપવાનું સરળ પવિત્ર કામ કરી રહ્યા ત્યારે મહેસાણા જિલ્લામાં તમને આવકારીએ છીએ અને અભિનંદન આપું છું. આ પવિત્ર કાર્ય જે થયું છે ખરેખર એ આ હરિયાળું મહેસાણા, હરિયાળું વીરતા કે હરિયાળું તાલુકો બનશે એ દિશામાં કામ થઈ રહ્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને અને ઉત્તર ગુજરાતમાં અહીંયા કહેવા માંગીએ કે મહેસાણા ઉત્તર ગુજરાત આમ તો આનર્ત પ્રદેશ કહેવાય ને, વર્ષો પહેલાં મહાભારતનું હેળંબાવન તરીકે પ્રચલિત હતું અને એ દિશામાં અહીંયા જે પવિત્ર કામ થઈ રહ્યું છે, વધારે હેળંબાવનની દિશામાં આપણે ધૂનું દ્રશ્ય જોયું છે, વર્ણન આપણે સાંભળેલું છે મહાભારત, એવું કંઈ વનરાજી થાય એ દિશામાં આજે શરૂઆત શ્રી ગણેશ થયા છે, ખરેખર અભિનંદનને પાત્ર. વીરતા અને આજુબાજુના ગામો વીરતા, ગોરાદ, પાલોદર, નવાપુરા અને અહીંયા બીજા ગામોમાં પણ એમને વૃક્ષો વાવ્યા છે, 950 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે, ખરેખર પ્રેરણાદાયક છે. અને આ ભગીરથ કાર્યમાં આપ સૌ બધા જોડાયા છો અને સૌ આખી તમારી ટીમ સુરતમાં જે તમારા લગભગ ઘણા ટીમના સભ્યો, કેટલા સભ્યો તમારા છે, 300 જેટલા સભ્યો, લોકો સવારે 5 વાગે ઉઠે છે અને 7 વાગ્યા સુધી આ પવિત્ર કામ કરે છે, પછી ધંધાઈ જાય છે. આવી સરસ કાર્ય કરતા હોય ત્યારે તમારી ટીમમાં વધારો થાય અને મહેસાણા જિલ્લામાં પણ અમારે લોકો અહીંના સ્થાનિક લોકો તમારી સાથે જોડાય એવું બધાને હું આહવાન કરું છું, વિનંતી કરું છું. અને આ એક ભગીરથ કાર્ય આ મહેસાણા જિલ્લામાં તમારી તમારું જે આ પવિત્ર ઝરણું જે છે એ ઝરણાના પ્રવાહી પાણીથી તમારું આખું એ વૃક્ષોનું સિંચન થાય અને ગ્રીન હરિયાળું ગ્રીન બને અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને એક સૂત્ર આપેલું છે, એક પેડ માખીએ નામ, એ સૂત્ર ખરેખર સાર્થક થયેલું છે તમામ. અને આપણી ગુજરાત સરકાર માન્ય શ્રી યશસ્વી, આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ ગુજરાતના જે વન વિભાગ અને સાથે આ ગ્રીનરી અને હરિયાળું ગ્રીન હરિયાળું ગુજરાત બને એ દિશામાં તમારું પણ આ એક યોગદાન છે. અમે તો સત્તાથી સેવા કરવા ટેવાલે છે, તમે તો પરિશ્રમ અને મહેનત કરીને માટીવાળા હાથ કરીને તમે જે સેવા કરીએ છીએ ધન્યવાદને પાત્ર છે. અને વીરતા ગામે સરસ કાર્યક્રમ કર્યો છે તો વીરતા ગામના ગ્રામજનોને અને એમની ટીમને અભિનંદન આપું છું.